કોરોના વાયરસને લઈને પાંડેસરા કૈલાસનગરની ચોકડી ખાતે આવેલ સ્કૂલમાં આરોગ્ય કેમ્પ યોજાયો હતો, જેને લઈ સ્કૂલના નાના બાળકોને ચેકઅપ કરવામાં આવ્યું હતું. ચંદ્રવિલા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે લોકોએ એક ENT કેમ્પનું આયોજન કર્યું છે. એ ENT કેમ્પ એટલે એમાં છોકરાઓને ઈયર, નોઝ અને થ્રોટથી રિલેટેડ જે બી માંદગી હોય તે ખબર પડી શકે, કોઈક ઇન્ફેક્શન હોય તો ખબર પડી શકે, અને મોટી મોટી બીમારીઓ જેમ કે કોરોના વાયરસ જે છે તેનું બી કશેથી રિલેટેડ હોય તો થ્રોટથી રિલેટેડ છે એ ડિઝીઝ બી, તો નાની એવું ઇન્ફેક્શન બી હોય તો ખબર પડી જાય. અને હમણાં એવું લાગ્યું, બધા ઘણા બધા આંખનું ચેકઅપ કરાવે છે, કેમ્પ કરાવે છે, ઘણા બધા જનરલ ચેકઅપ કેમ્પ કરાવે છે, પણ મને એવું લાગ્યું કે ENT અને પ્રેરણાજી અને જે પ્રેસિડેન્ટ છે આપણા નીલમજી MYMના, એમણે મને કીધું કે આપણે આવું કરવું છે, તો મને બહુ સારું લાગ્યું કે એટલીસ્ટ આ ઇનિશિયેટિવ આ ટાઈમે લીધું તો બહુ સારું છે, અને છોકરાઓને નાની બી કંઈક બીમારી હશે તો ખબર પડી જશે. કેટલા બાળકો ભાગ લે અને કેટલી ઉંમર સુધી? મારા ત્યાં 700 છોકરાઓ છે અને 10-12 બે કલાકનું અમારું કેમ્પ છે, તેમાં લગભગ અમે 300-350 છોકરાઓને કવર કરીએ છીએ, અને મારા ત્યાં 3 વર્ષથી લઈને 15 વર્ષના બાળક છે. ઓકે, શું આ ભવિષ્યમાં બીજો કોઈ કેમ્પ કરવાનો આયોજન થશે? બહુ બધા થશે, અને આ હેલ્થ રિલેટેડ તો થશે જ, એજ્યુકેશનલ બી થશે, અને મારવાડી યુવા મંચ દર વખતે મારા જોડે સહયોગ કરે છે, અને એ લોકો ઘણા બધા એવા પ્રોજેક્ટ્સ મારા ત્યાં કરવા માંગે છે જેથી કે છોકરાઓ અને પેરેન્ટ્સ, મારા અભિભાવક જે બી છે તે લોકોને કહીને કંઈક સહાયતા થશે. હા, પ્રેરણા ભાવવાલા, સંસ્થાપક અધ્યક્ષ, મારવાડી યુવા મંચ જાગૃતિ શાખા, સુરત. આજ કિસ તરહ કાર્યક્રમ રખાયો, કોણ સી સ્કૂલ માં? આજ જ્ઞાન વિકાસ હિન્દી વિદ્યાલય સ્ટુડન્ટ એકેડમી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે અંદર હમ લોગો ને એક કાન ના ગલે કા ફ્રી ચેકઅપ કેમ્પ બચ્ચો કે લિયે રખા હૈ. ક્યા ઉદ્દેશ થા પ્રો કેમ્પ? કે જિસસે બચ્ચો કો અપની હેલ્થ કે બારે મે પતા લગે કે હમકો બરાબર ચેકઅપ કરવાતા રહેના ચાહીએ, ઓર હમારે કોઈ ભી તરહ કા ઇન્ફેક્શન યદી હૈ તો યહાં કે જો ટીચર્સ હૈ વો બચ્ચો કો બતા સકે કે ભી બચ્ચો મે યે પ્રોબ્લમ હૈ તો આપ આગે સે ધ્યાન રખીએ, રેગ્યુલર ચેકઅપ કરવાતે રહે, બચ્ચો કા 6 મંથ સે ચેકઅપ ENT કા હોના ચાહીએ, ઇસી ઉદ્દેશ્ય સે હમને યે કેમ્પ રખા હૈ. વસંત પંચમી કો લેકર કોઈ આયોજન કિયા ગયા? વસંત પંચમી કે ઉપલક્ષ પે યે જો યહાં પે જીતને ભી સ્ટાફ હૈ ઉન સબ કે લિયે હમ લોગો કી તરફ સે એક છોટા સા ઉપહાર રહેગા, ક્યોંકી વો પૂરા ટાઈમ બચ્ચો કે સાથ સ્પેન્ડ કરતે હૈ ઓર બચ્ચો કે લિયે હી વો અપને લાઈફ કો સમર્પિત કિયે હુએ હૈ, તો એક છોટા સા ઉપહાર હમને વસંત પંચમી કે ઉપલક્ષ મે ટીચર્સ કે લિયે રખા હૈ. જી, આપનો નામ? નીલમ કેજરીવાલ. નીલમ જી, આજ બતાઓ સ્કૂલ મે કિસ તરહ કા આયોજન કિયા ગયા થા, ક્યા ખાસ ઉદ્દેશ્ય થા? हमने आज स्कूल में ENT चेकअप कैंप लिया है, ईयर, नोज़ एंड थ्रोट. इससे क्या एक्चुअली बच्चों को जो भी बीमारी है वो ईयर और नोज़ के थ्रू ही होती है, जो इन्फेक्शन उनको गले से लगती है उनको पता नहीं चलता है, और जो मेन बीमारी होती है वो अपने नोज़ और ईयर थ्रोट के इन्फेक्शन से ही होती है. तो हमें ये है कि बच्चों को पता चले, एटलीस्ट उनको पेरेंट्स को इंटीमेट कर पाए हम कि उनको ये बीमारी है या उनको इस क्योर की ज़रूरत है, ताकि बच्चे जाके अपने घर पे बोल पाए कि हमें हाँ ये प्रॉब्लम है, तो उनका सोल्यूशन हो सके और बच्चे एक हेल्दी लाइफ जी.